ધોરણ બે ઘરેથી શીખીએ જુલાઈ બે હજાર વીસ અહીંયા આપણે પ્રવૃત્તિ એક જોઈએ એનું નામ છે ત્રણ ત્રણના જૂથ તો અહીંયા આપણને સામગ્રીમાં છાપુ કડક કાગળ સુંદર સોરી ગુંદર કાતર આ આપણને જોઈશે આ માસની શરૂઆત ગણતરીથી કરીએ તો અહીંયા આપણે બાળક પાસે ત્રણ ત્રણના જૂથની ગણતરી કરાવવી છે એક કડક કાગળ લો કંકોતરીનો કાગળ પણ ચાલે કંકોત્રીનો કાગળ હોય હોય માટે કાગળ આપણે લઈ શકાય તેમાંથી સેમી સેમી લંબાઈ અને પહોળાઈના ટુકડા કાપી લ્યો તો આપણે એવી રીતે લાંબા સરસ મજાના આપણે એવા ટુકડા કાપી લેવાના દસ હવે છાપામાંથી આશરે આઠ સેમી લંબાઈના ચોરસ ટુકડા કાપી લ્યો હવે નકામું જે છાપવું હોય એમાં આઠ સેમી લંબાઈના ચોરસ ટુકડા કાપી લેવાના ટુકડા આપણે એવા ટુકડા આ કામ બાળકોને વાલીઓ કરી આપવું આટલી તૈયારી થયા પછી બાળકને કહું કે છાપાના ટુકડા છાપાના કાગળના ટુકડામાંથી ગોળ ગોળ ડૂચા બનાવે હવે જે છાપું છે એ ટુકડા છે એને તમારે ગોળ ગોળ વાળી દેવાના છે હા અને ડૂચા બનાવવાના છે તો ટુકડામાંથી નાના ડૂચા બનશે હવે કડક કાગળના એક ટુકડા પર ત્રણ ડૂચાને ચોંટાડે માટે બાળકને કહું કે એક ટુકડો લે હવે જે આપણું કડક કાગળ હતો કંકોત્રીના જે કડક કાગળના લાંબા ટુકડા હતા એમાં જે દરેક ટુકડા હોય એવા ત્રણ ડૂચા એક એક કાગળ ઉપર લગાડવાના છે તેને તેના પર ગુંદરની મદદથી ત્રણ ડૂચા ચોંટાડે એવું બાળકને આપણે કહેવાનું છે આ રીતે દસેય ટુકડા પર ત્રણ ત્રણ ડૂચા ચોંટાડે તો આવી રીતે દસ જે આપણા કડક કાગળના ટુકડા હતા એના ઉપર આપણે છાપાના ત્રણ ત્રણ ટુકડા ચોંટાડવાના છે ત્રણ ત્રણ ડૂચા ચોંટાડવાના છે હવે તેને સૂકવવા મૂકી દો હવે રોજ એકવાર આપના બાળકને ગણતરી કરવા આપો હવે જે આપણે એક એક જે કડક કાગળ હતો એના ઉપર જે ત્રણ ત્રણ ડૂચા લગાડેલા હતા એ દરરોજ બાળકને ગણતરી કરવા આપવાનું એક કાર્ડ લે એટલે ત્રણ થાય બીજું કાર્ડ લે તેના ઉપર મૂકે એટલે છ થાય આમ પછી ત્રીજું કાર્ડ લે અને એના ઉપર મૂકે એટલે નવ થાય આવી રીતે ત્રીસ સુધીની ગણતરી થશે આ પ્રવૃત્તિથી બાળકને ત્રણનો ઘડીઓ સમજાઈ જશે તથા યાદ પણ રહી જશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણને કાતર આપેલી છે જાડો કાગળ આપેલો છે જમણી દિશામાં આપણને જે જાડો કાગળ છે એના ઉપર જે ત્રણ છાપાના ડૂચા ચૂંટાડેલા છે એવી રીતે દસ કાગળના આપણે ટુકડા લેવાના છે અને વારાફરથી બાળકને શીખવવાનું છે કે એક ડૂચો એક કાગળનો ટુકડો મૂકે એટલે ત્રણ થાય એના ઉપર બીજો મૂકે એટલે છ થાય એના ઉપર ત્રીજો મૂકે એટલે નવ થાય તો એવી રીતે આપણે ત્રણ નો ઘડીઓ શીખવી શકીએ ધોરણ બે ગુજરાતી પ્રવૃત્તિ બે અંદાજ લગાવવો અહીંયા મિત્રો આપણે સામગ્રીમાં દિવાસળીની પેટી જોઈશે હવે અંદાજ લગાવવાની પ્રવૃત્તિ માટે એક બાકસમાંથી થોડી દિવાસળીઓ બહાર મૂકો બાળકને પૂછો કે આ કેટલી દિવાસળી હશે બાળક જવાબ આપે પછી દિવાસળીઓ ગણાવવી દિવાસળી બાકસમાં પાછી મૂકવી ફરી દિવાસળી બહાર કાઢો પહેલી વખતે લીધી હતી તેથી ઓછી અથવા વધારે લેવી ફરી બાળક અંદાજ લગાવે ફરી દિવાસળી ગણવાની જોવાનું કે બાળકનો અંદાજ હકીકતની નજીક છે કે નહીં આ રીતે ચારેક વાર કરવું પછી કદાચ બાળકને કંટાળો આવે તેવું પણ બને હવે એવું પણ કરાય કે એકવાર બાળક અંદાજ લગાવે અને એકવાર તમે અંદાજ લગાવો આમ કરવાથી બાળકને રમત રમવા જેવું લાગશે આ પ્રવૃત્તિ લગભગ રોજ કરાવવી જોઈએ કારણ કે આ પ્રવૃત્તિથી બાળકને અંદાજ લગાવવાની સારી ફાવટ આવી જશે જે તેના માટે ખૂબ ઉપયોગી થશે હવે અહીંયા નીચે આપણને ચિત્રમાં આપેલું છે તમે જોઈ શકો કે ભાઈ આ કેટલી દિવાસળી છે અંદાજ લગાવ એટલે આશરે સત્તર બાળક છે એ આવી રીતે અંદાજ લગાવશે અને પછી એ દિવાસળીને તમારે ગણવાની છે તો બીજી વાર પણ આવી રીતે કરી શકાય અને બીજી વાર વાલી પોતે તમે પોતે પણ આવી રીતે કરી શકો બાળક આપણને પૂછે મેં દિવાસળી ગણી અઢાર નંગ છે તો મારો અંદાજ સાચો પડ્યો તો આ રીતે આપણે બાળકનો અંદાજ જે છે એ તપાસી શકીએ છીએ